જય હિન્દ મિત્રો, હું છું બિજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગ માં તમારું સ્વાગત છે. ને આપણે ઊભા છીએ વાગડ ધરતી, જૂનામાં જૂનું ગામ બેલા, રાપર તાલુકા વાળું. અને મારી પાછળ પધરોળના પાબુથી જાણીતું આ સ્થળ, અને અહીંયા એક જબરજસ્ત પાબુડાડે પરચો પૂર્યો છે. ભોજુરામ બાપાના મહંત બુડા ભગત આપણી સાથે છે, અને એમના વંશમાં શાયદ બહુ એક પરચો પૂરેલો, જેને જાતા વંશ રાખ્યા હોય એવા પાબુ પચણના અહીંયા બેસણા છે. તો આપણે દાદાના દર્શન કરી, અને કઈ રીતે કેટલા ટાઈમ પહેલા પાબુડાડે અહીંયા પરચો પૂર્યો હતો એ આપણે વિસ્તારથી જાણશું. પહેલા આપણે દર્શન કરી લઈએ, અને પછી આપણે વાતને આગળ વધારીએ. જય પાબુડાડા, કેમ છો? વાહ ભાઈ વાહ, ઘોડી તો ઘણી છે. હા, કોઈ ગણી ન ગણાય એટલી બધી છે. બહુ સારો દાદાના અહીંયા અમરજોત ભરી રહી છે. એ પ્રસાદી નો જલસો લાગ્યો પડ્યો છે. પાસે બીડી ન પીતા હો. જય ભોજુરામ બાપા. જય ભોજુરામ. જય બાપા. હા, હવે થોડીક હા અહીંયા રાખો, પછી આપણે વિડીયો બનાવી, પછી આપણે પ્રસાદી લેશા. ભગત કેમ છો? મજા મજા, તમે કેમ છો? બસ આનંદ. ભોજુરામ ને અને તમારે પાયા માંથી થોડીક વાત કરો કે આ દાડો તમારે કઈ રીતે અહિયાં બેહણું થયું, અને કઈ રીતે જે કઈક મેં વાત સાંભળી છે કે એનું જાતો વંશ રાખ્યો, થોડી પાયામાંથી વાત કરો. અમારે આજે નવ પેઢી પહેલા આ પાબુઆએ નવ પેઢી થી વાહ નવ પેઢી પહેલા વાહો ડોકરો હતા. હા હા હા, બરાબર. વાહા ડોકરા ને દીકરી હતી. હા હા, એમને બીજી દીકરી બધી પરણાવી, એમને એમ ઘરે મૂકી દીધી, અને શેલી દીકરી પરણાવી આગરમાં, કે આપણે વડીલ એમ વાત કરતા કે દીકરી પરણાવે અને મેલવા જાય તો સીમાડા સુધી મેલવા જાય. હા હા, હવે 80-85 વર્ષની ઉંમર હતી ડોહાને, અને બે જણા મેલવા જતા હતા, દીકરો હતો. અચ્છા, દીકરી કેટલી હતી ભગત? લગભગ દીકરી હાથ હાથ કે છે હાથ દીકરી. આ તો નવ પેઢી ની વાત છે, થોડું ભૂલ ચૂકે થાતી હોય, પણ આપણે તો પેઢી દર પેઢી વાત કરતા હોય એટલે ખબર પડે. એટલે કે હાથ દીકરી હતી, છેલ્લી દીકરી વોરાવી અને પોતે વર્યા ઉમાંથી, એટલે વચ્ચે આવતા એક રજપૂત નું ગાડું આવી, ગાડા માથે રજપૂત ને રજપૂતાણી બે બેઠા હતા. એ બેઠા હતા એટલે એમણે પૂછ્યું કે બાપા તમે ગાડા માથે બેસી આવો. બરાબર. એટલે બાપે ને માએ એવું કીધું કે હવે બરધાનો આ ધોરીયાનો જો વજન દેશે તો એ આગલા ભાવમાં મારે ઉતારવું પડશે. આજે કોઈ પાણી પાય વાળું ઘરે નથી. હવે ઈ રજપૂત નું જે ગાડું હતું એ દૈયાહાસ નો રજપૂત હતો, અને એમને ઘરથી જે બેન હતા એનું નામ પુરીબેન. પુરીબેન ને પિયર ક્યાં થાય? થર પારકર માં. ઓ, પાકિસ્તાન આજ સમય. હા, થર પારકર. અને એનું જૂનું ગામ કયું? વાવ વાવની બાજુમાં ગોલગામ. અચ્છા, ગોલગામ થી હવે નેહડા તરીકે રેવા ગયા હોય તો ભલે, એક વાંઢિયા તરીકે ગયા હોય તો ભલે. બરાબર. એટલે આ ભાઈ અહીંયાથી તેડવા ગયા બાઈ ના, ત્યાં તેડીને વર્યા, એટલે તે દિયા હોરગાવ નું હોરહડું. હા, આપણે જે આગળ વતાડી બીજા વતાડી. બરાબર. એટલે એના અંદર તેથી બારોટા હાલતા. તો બાઈ કીધું કે બાપુ બીજું તો બધું ઠીક છે, પણ હું મૌના તેડીને જાય છે, બારોટો કોકા છે, મારું રખવારું કોણ રાખશે? તેથી એને બાપે માથે હાથ મેલી અને દીકરીને કહ્યું જા તારો પાબુ બુટિયાનો રખોરો રાખશે. હાકના બુટિયા હતા. અચ્છા, બુટિયાની દીકરી પરણાવલ બેલા ગામમાં દૈયા હાકના રજપૂત એમ. બરાબર. હવે આ બે ખેતરી જ્યાં તને ડોકરી ડોકરો બે દીકરીને મેલીને વર્યા, બધું સમાજ સંજોગી ભેરું થાય. હા, ભેરું થાય છે. એ સંજોગી વર્તા વર્તા વચ્ચે આ થુમડો સુરીલા વાંઢ કહેવાય, એની બાજુમાં અહીંયા ત્યાં ડોકરી ડોકરો હાલ્યા હતા ગાડું ઉભું રહે કે બાપા બેસી જાવ ગાડામાંથી.
ગાડા માથે બે ગયેલા કાદા આખા કરતા જેને પેટ ને તાણ છે તે બધા કરવાના છે. એ તો એનું મોટું દોરી કરવું, આજ કોઈ પાણી પાયા વાળું નથી. તો હવે આનું તમે હવે દાવા જો ગાડું કે તે બાઈ કીધું કે માં બે આવો એટલે બાપો અને માં બે બે ગયા. બરાબર. બેલા ગામ ગુંદરે ઉતર્યા ત્યારે કીધું બાઈ તેને બુટી અને બાઈ પૂરી. બરાબર. બાઈ નામ પૂરી. બરાબર. પૂરી કીધું જા વાત થી નવમી મહિને મારો બુટીઓ નો પાબુ તમને દીકરો દે. આ કીધું એટલે પછી એને કીધું એમ તો વિશ્વાસ ના આવે, કઈક એનું નિશાન આપો તો આમના જરીક વધારે. અને આપડે કારણ કે રબારી સિંહ વિશ્વ વાળા તો સિંહ, ત્યાં બુટીએ ની બાઈ પૂરી રજપૂતાણી એને એવું કીધું કે તમારી ગાય વરહારે બે હે ને બામલાહારે ધાર કેવરા તે બામલાહારે ધાર કેવરા તે ઈ ધાર માથે જજો જ્યાં ગાયના વાડા છે અહીંયા હવા પર દીસડે ત્યાં હાલીને જાજો. હું જો કંકુ વેરલ હોય અને ઘોડીના ડાબોટા પડ્યા હોય તો જાઓ આજથી નવ મહિના બુટીઓ નો પાબુ તમને દીકરો દેશે. હવે હવારે ગામ માંથી નીકળ્યા ડોકરી ડોકરો બે. બરાબર. આયા ધાર માથે આ ધારે જ્યાં નિશાન છે પાબુ નું બરાબર ઈ જ જગ્યાએ કંકુ અને ઘોડીના ડાબોટા આ બે નિશાન દેખ્યા. પૂરું પ્રમાણ આ પ્રમાણ મળ્યું. એને કઈ દીવો કર્યો કે અગરબત્તી કરીને કરીએ નારિયેળ વધેર્યું છે એ કરીને જ્યાં પૂરા નવ મહિના થયા મારા નાશ ને વાત રાખવી છે એનો દીકરો દીધો. હવે દીકરી માં હાથ દીકરી માંથી 80 થી 85 વર્ષની ઉંમરમાં દીકરો દીધો. પછી એ દીકરા નામ દીધું રામો. અહીંયાથી અમે આ રામાણી કેવરાણા. બરાબર. અમારા જ કુળમાં આ રામાનો જ પરિવાર. અહીંયાથી અમે રામાણી કેવરાણા. આજે જગતમાં તમે આખા માનો કે ઢેબરમાં જાઓ, કાઠિયાવાડ જાઓ, કચ્છમાં જાઓ, એમ કે છે કે રામાણીનો પાબુ. આ રામાણીનો પાબુ રામા ડોહામાં હે રામાણી. એક રામાના હાથ દીકરા છે. ઓહો. પછી તો ભગવાન હાથ દીકરા. એનો સમય આવ્યો, એનો ટાઈમ આવ્યો. ત્યાં એવું કીધું કે હવે દીકરાનું નામ દેવું છે તો કે અમુક સમય આવે તેથી 11 હોય નોરતાને તેથી તમે એ ધાર માંથી આવજો જે ભગવાન કે છે એ આપણે નામ દઈ દેશે. એ એમ કે છે કે અહીંયા આવી નામ દીધું રામો. વાહાનો દીકરો રામો એ પાબુનો દીધલ અને થર પારકર થી બુટીએ નહીં બાઈ એનું નામ પૂરી. પૂરી દીધું વચન એનો આ રામો થલ. પછી એ સમયે એવું બોલ્યા કે રામા અરે વાહા તો કે જા આજથી તારી પેઢીમાં સંત પાક છે. ભગવાન કહેશો તો પોતે પાક છે. તેના પછી ત્રીજી પેઢી ભોજો ભગત પાક. મોભી દીકરો હોય એ પહેલા દીકરી આ ઘોડી સડે. વાહ વાહ. એટલે ઘણી બધી ઘોડી. હા. અને બીજા માનતા વાળા ની હશે. બરાબર. પણ અમારા સમયમાં પહેલો દીકરો આવે ને મોભી દીકરા ને ઘોડી સડે. બરાબર. પછી એના હાથ દીકરા એક દીકરો ચણ જો વાંઢિયા ને કટારીએ. ઓ વાંઢિયા. હા હા. ઈ કર્મણ ના. બરાબર. અમે કમાના અને એક ડોકરો અહીંયાથી ગરદ મારી રહ્યો હતો મોણા. એ હરભમ. હરભમ નામ બાપ નામ રત્નો. રત્ના બાપ નામ રામો. બરાબર. એક ભાઈ હું હું ગરદ મારી રહ્યા એટલે માલ સારતા. બરાબર. પછી માલ સારતા એટલે આમનો માલ આડે ને એટલે માલ મેલી જાય આપડે ડુંગર માં જાય. ડુંગર માં મોણા ડુંગર માં પોતે અહીંયા આવતા હતા સેવા પૂજા કરતા. ઓહો. મારા તમારા દેવ કીધું કે નાગા ગાર્ડા માં આડે છે પણ આ કઈ રેવા નહીં જી. ધ્યાન નથી. ધ્યાન પાબુ સામે છે. માલ સામે નથી. માલ સામે નથી. અહીંયા જઈને કાલા દાખા કરે છે અને હાન નો એવડ રેઢો વરે ત્યાં ભારાભટ ની ટોકી બોલાવો કરીને આવે છે. હવે હવારે એવડ આડ્યું ત્યાં ડોકરે ધ્યાન રાખી કે લે આ તો પાર ખોતો લ્યું એટલે પોતે જાય અને એક ટાટો વિયા એમ બધું પાઢી લીધું. પાઢી ઝૂંપડા બંધ દીધું પોતાને હરે. બરાબર. જગમાલ ડોકરે કેનો હરભમ ડોકરા નો હરે. બરાબર. બાદ દીધું આ તો ધૂનમાં ધૂનમાં અહીંયા અહીંયા આવીને જે ધૂપ ધ્યાન કરતા છે પોતાની દીતી કર્યું. બરાબર. કાલા દાખા દાદા ને કરીને વળી 3-4 વાગે નીકળ્યા. અહીંયા ગયા ડુંગર માં તમે બકરી પોતે સંભારી કાંટો એક મિયા એમ હતું જોયું એટલે બકરી નહીં તો ઓહો આ તો ગદબ છો સારી નથી. હવે ઘડી ગૂચ્યું નજડ્યું
એટલે પછી પોતે વિનંતી કરી પાબુના, ત્યાં પોતે કીધું હરતો પાબુ કે નાનો ને બાર તેથી માને બાપ તો છો છોટે તારા પગે કે મેં ઉતારી બરોબર તેથી કે મોટા બોલ્યો તો બોલ તારો માલ સાર છે કે જગન્ના શુમરા આવા વરાપ કરવા માંડ્યો. ત્યાં કીધું કે પ્રીતિ તૂટે મારે શરબત બાગડી બરોબર સાદે સાદ કે તૂટે મારો શેરવો તોય મારા નેણ ન દેખાય કે હજી કે પરમલબાઈ નો વીર નથી દેખાતો અને ટાટો કઈ ખોરાઈ ગયો એક ટાટા હારું થાય. ત્યાં પાબુ કીધું કે હવે ગભરામાં તો સારે કે ઘરમાં બાંધલ ઉભે ઝૂંપડા ચા તો કે મોણે તો ક્યાં તું આડ્યો ત્યાં કે પછી પાટી લીધી એમ તો હોય એટલે પોતે જાય અહીંયાથી તો કે એમ ના માનો તો કાંક નિશાન જે તો કે તારો હારો હામો આવે અને હામી તરી મેં આવડ જાય ને તારા ખાતરે ધોરું ત્યાં આ થોડા વાંહે સારી ઉભી છે એમાં બે જો ભગવો બાંધલ હોય આ મારું નિશાન. તો કે ભલે પોતાના હારો અહીંયા આવ્યા તો કે ના કે સારે એક વ્યાય એમ તે કેમ થઈ તો કે સારે તો વિયાણે છે તો કે ચા છે તો કે આ થોડા જ ફરી બે બાકરી ધોરાવે ઘરે વિયાણી એ બાકરી અહીં વિયાણી એ બાકરી નામ આપણા કેતા ડાવર સારે ડાવર કે ગણ્યા ડાવરે સારે બે બાકરી એટલે ડોકરા ને એમ છે મારી હા હા છે ને આ એમાં જો ગપ્પો તો કેણે સારી તો કેવું મિલી ઘરે આવ્યો આ તો થોડા આડો જઈને ઉભો રહ્યો છે તો બે બાકરી ધવરાવેરી અને ડાવર ઉભી છે આ હું પોતે પાછો પડીને આવ્યો કે ઓહો આ તો ગજબ છે આવીને પગે લાગ્યો હશે કે સારે તો કે હવારી વિયા દી તો એ તો કે ઘરે છે ને આ કેમ પછી અહીંયાથી પાબુ અત્યારે વાળે બેઠા છે અત્યારે આવો આવું મળશે ચા મોણા એ હરભમ ડોકરે હું ભાલો ખોડ્યો અત્યારે 5 ફૂટ નું ભાલો છે બરાબર અને અત્યારે રવાણી રહ્યા ને એ નમે છે ને આખું મોણું નમે છે આ પરચો પાબુ ભાઈ તમારો પાબુ તો કાનો કાન હા ભરી જાય બરાબર. પછી અહીંયાથી ભોપા ના કીધું બીજો પરચો કે દકાર પડ્યો ને પોતા કે માલ લઈને જવું પાર કર સંધમાં કે દાડે ના પાડી રેવા જઈ અચ્છા એમ તો કે વારતો હશે હોય તું ના કે ઉનાળામાં મેઘ વરહાવું નીલું સરાવું અને પધરોડ ધારી પડ્યો રહે તો કે ના ના કે અરે એમ તો કે મારે દીકરી હોંડાડે દેવો દેવરાજ દીકરો હોંડાડે અથવા હોંડાડે પણ મારે પાર કરમ જવું છે બરાબર. તો કે નજા તો કે ના તું ના દકાર આખે આખો કે વરાવી જુ પાબુ કે તોય પાબુ કે તો કે મેલ હેઠું તો કે ના મારે સંત માં જવું અરે બરોબર. ત્યાં કે છે અહીંથી માલ આક્યો ગાડા માં ભર્યો ભાર બરાબર વરોડી થી ઓરા ગયા ત્યાં કે એના ત્રાવણ પીંદડી તૂટી પડ્યા ત્રાવા પીંદડી એટલે અંદર ત્રાવા આવે ને ગાડામાં બરાબર એ તૂટી ગયા એટલે પોતે ઢારો ચ્યાં ધાર્યો વરોડી. ત્યાં કીધો કે ઢારો ઢાર્યો કે મેં વરોડી ધામ ત્રાવા પીંદડી તૂટ્યા મારા ગાડા ના ભર્યો અરભમે પપ્પા કે ગાડે ની ભાર હાલ્યો કે પાર કર દે જવા નતો દેવો એટલે બધું થવા મળ્યું એટલે પોતે ત્યાં કીધું બીડી કે દીદી દરિયા માય દરિયા બીડી કે દીદી કારા સમંદર માય અને દૂર છે કે સૂર્ય પાલ ને આ હવે તું તારવિક રાખે મારે ના જોવાનું. પોતે અહીંયા ઢરી ગયા પાર કર્મ ગયા હું કોઈ સારું ગામડું છે અહીંયા કોઈ કે છે કે અહીંયા કોઈક માવજી કુંભારો તો એની વાડી વાંધ્યું નાખ્યું તો આ તારથી વાંધી રહ્યા પછી પોતાનો તાવ સળ્યો નામાં થઈ ગયા સડ્યો ભોપાનો તર્યો તાવ એટલે સગા શેણ બધા બોલાવા આયા કોઈ વાલી હરી આયા કે હશે હાલો ભોપાને બોલાવી ત્યાં ભોપે કીધું કે હવે એક વાર મુનો પધરોડ વતાય તો મારવા મરે ગચી દો કે તું ના કદાચ પોતાડી તો દે પણ જ્યાં પોતી ને દેખીશ ને ત્યાં તારું પ્રાણ નીહરી જાય તો કે માંગા થી જ્યુ તો કે મારે માંગવું નથી ત્રીજી પેઢી નખું અત્યારે ભોપાણી નખું જ છે. ઓહો આ ના માથે હાલ્યા ના માથે સન્માક પાબુ આવીને વાત કરતો બોલો વરે તો વાણ હા આ બે પરસાઈ દીધા ઉઠે તો બધા આવી દેશા થાય બે પરસાઈ રે અરભમ ના દીધા ત્રીજો પરસો કમા ડોકરા ને દીધો તેથી ગાય ગામની ગામેરી ગાય અને એમ કે છે વડીલ કે નાવ હો 1000 ગાય હતી હાથ ભાઈ બરાબર તેથી હાથ ભાઈ કમો માયણી કેવા છે
કમાન બાપ નામ લખમણ, અરે કમાન બાપ નામ રામો, રામાણી, રામા ડોકરાની વારીમાં જે આપણે જૂનું ગીત ગવરાય છે, હોય એ જૂનું ગીત ગવરાય. આજે તમે જૂનું ગીત સાંભળો ને રામાણી ની ઈરવી બરાબર. પછી તે ધાણા બોરો ધવડતા બારવટિયા રાહાદી ગઢડું રહ્યું ને, એનો કે છે કે પથુઓ હતો ધાણા ધવડો. હવે એમ કરતા કરતા પાર કર્મ જાય દેહ સમજાય ને એમ કરતા કરતા મને એનું બદલ્યું. કોણે મારા તમારા દેવ કીધું ભલા માણા બધે શું જાય તો આ ઢુકડો જાય ગામના પાથર માં કે હાડા આઠો આઠો નવો ગાય પડી જાય કમાન એ લોડી આવે ને તો તારા ઘરનું જ છે દોડવાની જરૂર નહીં. એટલે એને બધા ભાઈ ભેરા કર્યા વાઘેલા ગઢડા ને, કે ભાઈ ભેરા થાવ તો કા આપડે કે કમારામણી માલ લોડવા જાવ. એટલે ભાઈ એ કીધું એ ન લોડાય, દાડો હતાણી નામે લોક કેવરા બરાબર, એ આપડા લોક છે અને દાડા હતાણીયા ના લોક છે. તો કે આપણે ગુનો શું કાઢી, તો કે આપણે ગુનો એ કાઢીએ ગાય કે કમોરમણી સારે નીલું આમ એને કોઈ વરહુંદી નથી ભર, તો એ ગુનો કે કાઢી. એટલે ભાઈ એને કીધું ભાઈ બધા હતી ભીડ્યા, તો કે આ તો હું એકલો જઈને આવતો રહી, હે તો કે એકલો જઈને આવતો રહી. એટલે હવારે ધાડું ચડ્યું એને કીધું મુંબઈ ના પાડી, મુંબઈ ના પાડી, મુંબઈ તો કાયમ જાતા ના તે એને નેજુ હવારે ચડાવે શકન શકન, જેમણું નેજુ ફરકે એમણું જવાનું બરાબર. નેજુ ના ફરક્યું મુંબઈ એ પોતે કીધું મુંબઈ ના, મુંબઈ કે આનો સારો કરવા રોકો નથી, આ મારે એક ધર્મ નો ભાઈ છે બાબુ આ ન જા બીજે જા બરાબર. તો કે તું એ મઢે બેઠી આમાં તો હું એકલો લઈને વરી આવ્યો, કારણ કે બહુ માણા ના કરુજી અભિમાન થાય ને, એટલે અભિમાન માણે કીધું રાજા રાવણ નથી આલ્યો પલમાં ખોઈ લંકા અને વિભીષણ ના રાજ હું આપ્યું. તો પોતે અહીંયાથી કીધું કે હવે શું કરશે, તો કે હું જાય જ્યાં અહીંયા ડોકરાને સપનું દીધું બાબુ કે ના કમા ડોકરાને કે આવે કે હવારે દખ આવે સડી પણ ના પાડ દે એના કોઈ ગુરડું બુડું હસાવી ન દેતું બરોબર માન ન દેતો, તો કે ભલે. એટલે હવારે દીવ ગયા આવ્યો, એટલે કે મુના ગોદડું વસે આખી રાત નું રખડ્યો છું થાક્યો છું, તો કે થાક્યો તો ભલે થાક્યો તું ના ગોળું વસાવી દેવું નથી, તો કે ખીચડી રંધાય ગણિયા એમ કે છે મગા સોખા ની ખીચડી રંધાય, તો કે મગા સોખા ની ખીચડી રંધાવું કે સાંધા ને ઢેમા ના જ્યુ ઢોલિયા ધરાવું કે સુરેપાલ ને ગોલાવાળી ગાર કાઢી, કારણ કે હું તો દરબાર હતો એટલે ભાઈ ગોલાવાળી ગાર કાઢી એટલે સહન કરીને ઉભા રહ્યા. એ ભાગી ગયો ત્યાં પાબુ ના પોતે કીધું હે કે પાબુ મુ આ મરલ કર્યો તારો વસવા, એ મને ગોલાની ગાર કે મારી વહુ દીકરી સાંભળી જે તારો વસવા કર્યો ત્યાં ને કે ઓહો, ત્યાં પાબુ કીધું કે રહેવા જાય કમા, તો કા તો કે લોઢે ચડાવી કે ઢોલ મઢાય ઢોલ ના ધ્રુસે કે તારા ભાગી દાય ની દસમો. ઓહો બરાબર, એક કે ઢોલ મઢાવીએ એ ઢોલ વગાડીએ ને એટલે દુશ્મન નહીં આવે. ઓહો, પછી ઢોલ વગાડતા એટલે એમ કે ને કે અહીંયા ગાય છે, તો હવારે એમ કે ગાય ના અહીંયા છે અહીંયા ટોકરા વાગતા, તો એમ થાય કે વાડામાં છે, વાડામાં વાગે તો એમ થાય કે વરૂડી છે, વરૂડી વાગતા તો એમ થાય કે ગઢડે છે, ગઢડે થાય તો એમ થાય કે વરદુણી છે. આવો બધો પ્રકાશ દેખાડ્યો પ્રભુ, પછી કે પનરજી રહ્યો ઝાડું લઈને દોડ્યો, પનરજી દીકારી વાઢી ઉપડી અને હરસંગ નો પથુઓ મરી ગયો, ઉદડ છું ગઢડો ત્યાં જુઓ જોઈ લેજો, મોમાઈ માતા બેઠા છે એ પરતા પાપા બુ બરાબર. આ કોઈ પણ દેવ ને વિરુદ્ધ જાય અને મોમાઈ માતા નો હાથ હતો અને ના હાથે જો એના વિરુદ્ધ જા તો એના પરિણામ આવા, એ આ દેવ હોય કે કોઈ પણ દેવ. તો ભાઈ હવે આ કરી આપણે પધરોડ ના પાબુ ની વાત, અને આવી ને આવી વાતો સાથે આપણે મળતા રહીશું. અને જે ટૂંકું ટચ જે આપણે હોરો કરતા ને પાબુ ને ખખડી જાય, પણ ઈ મૂળ પાબુ અહીંયાથી પાબુ અહીંયાથી ચાલ બેલાથી ઈ ખખડી જાય નાણો ડોકરો ધારે. હવે એમ કરતા કરતા પોતાનો ટાઈમ છું, એક દિવસ સમય એવો આવે તો પોતે કીધું સારી એમ દુખાયું બરાબર. અને આજે હરભમ ડોકરા ને કીધું તમે ભોપા સાંટ નાખવા હાલો બરાબર, તો કે પણ સાંટ નાખો તો હાલો પણ આજ આમ છે મારે કાલે આમ છે માલધારી એવું કીધું. હા હા બરાબર. હવે એમ કરતા કરતા અઠવાડિયું નીકળી ગયું, સારીમાં સાંધો એટલે સારી નો અસર છે ને એ પાકી જાય બરાબર.
તે કે સાંટ નાખી દઉં, હવે એમાં પોતે ભૂપો પહોંચ્યા નહીં. બરાબર. પછી પોતે હું ધાર માથે ટવકો કર્યો બાબુ, આમ હોરો કરીને બોલાય, આમ કરીને આમ કર્યું. હા, એટલે હોરો ઈ ગયો. હા, એટલે કીધું કે થાક્યો નારણ સડક્યો સડ્યો કે ખખડે ની ધાર, ઉભો કે નારણ કે ખખડે ની ધાર માથે, સારી આયુ કે સાંધુ દુઃખ. બરાબર. ભૂખી મરે કે મારા લવાર વાસરું, હવે મરશે એટલે લવાર બાકરા, હવે મરશે કે મારા નાના બાર. ઓહો, વાયકો કે મેલ્યું મેં હરભમ કાપડીને હજી ના આવ્યો. બરોબર. તે કે ગાય ગાય તૂટી મારી શરૂઈ પાગડી. બરોબર. સરની પાગડી કે તૂટી, વિનતી તૂટી કે મારો સરવો સાદ. ઓહો, કેટલા હાથ જોયું. હા, ત્યાં પાબુ કીધું કે હવે તું ખાલી હોરો કર ને હું ધૂપ કરી લઉં, આવી જાય આજે ખસડી બેઠ. વાહ વાહ, પાબુ અહીંથી જ જાય. ઓહો, આ જગ્યાએ. બરાબર. એ પણ મોટી વાત. હા, અને અમર એ અમરકા અમરકા થયા, અમરકા થયા. બરાબર. તો હવે પાલા આવશે ભગત, આપણે પ્રણામ વંદન કરી અને અમર ઇતિહાસ પાબુ દાદાનો ભગતને મુખેથી સાંભળ્યો બુડા ભગત. અને મેં તમને કીધું પર આપણે જાગીર દાદા નામ કેવું, તમે જે બેઠા છે આ પાબુ બેઠા એ પધરોડવાળા? હા, ના ના, આપણે ઈ અને તમારે જાગીર નું નામ ભોજુરામ. હા, એ તમે સંત શ્રી ભોજુરામ બેલા. હા, ગામ બેલા. હા, ધામ ભોજુરામ નું. મારો નામ આમ ગુજરાતી માં કહો તો છે બુડાભાઈ પાસાભાઈ, સંતમાં ગણો તો બુડા પરી ભૂરા પરી. બરાબર. બરાબર. બનવા આવ્યા પછી. વાહ વાહ. તો ભગવાન પાબુ દાડો અને ભોજુરામ ખાવની લાજ રાખે એવી પ્રાર્થના કરી અને આ વિડીયો આપશું આપણે એન્ડ. અને અહીંયા આ જગ્યા આ કઈ છે બરાબર, આનું એડ્રેસ દીધી ભાઈ? આ પધરોડ. પધરોડ તો ખરું, પણ આપણે કોઈ શેટાથી વિડીયો જોતો હોય તો એને કેમ ખબર પડે કે આ બેલા? બેલા ગામ, બેલા તાલુકો રાપર, જિલ્લા કચ્છ. કચ્છ ભુજ. બરાબર. અને પધરોડ. અને આપણે બેલા થી આવી તો કઈ બાજુ? બેલાથી આવી તો સુકનાવાડ રોડે જાય ને. બરાબર. એટલે 4 કિલોમીટર આલો એટલે કોટર આવે ને કોટર થી વરો ને દક્ષિણી સાઈડ. એટલે બેલાથી ઉગમણું. હા, બેલાથી ઉગમણું. હા, મોણા ડુંગર બાજુ જતા. હા, ડુંગર બાજુ જતા 4 કિલોમીટર. હા, 4.25 થાય એમ તો 4.25 કિલોમીટર બેલાથી. અને બેલાથી આગળ નીકળતા 1.5 ફૂટ એટલે 1.5 કિલોમીટર થી પેલો રોડ આવે સુકનાવાડ. સુકનાવાડ રોડે વરી જવાનું એટલે સીધો કોટર આવે 4 કિલોમીટર. 4 કિલોમીટર દક્ષિણા દા વરો એટલે પાબુ ધામ. બરાબર. એ જગ્યાએ બેઠા છીએ. હા, એ જ જગ્યાએ આપણે બેઠા છીએ. બરાબર. કોઈને તમારે પ્રાર્થના કરવી હોય તો કરી લો, ન હોય ને દીકરા જે છે. બરાબર. પછી જેવી શ્રદ્ધા. હા, શ્રદ્ધા ઉપર જાય ભાઈ.